ઓકે, મારું નામ નિલેશ પટેલ છે. મારી વાઇફ છે, મારા ફેમિલીમાં મારી વાઇફ સુજાતા પટેલ અને મારી બે ડોટર છે. અમે ચાર જણ એક ફેમિલી રહીએ છીએ અહીંયા પૂર્વ વડોદરા. અને મારી મોટી ડોટર છે જે અહીંયા બેઝિકલી અહીંયા નિફ્ટમાં ફેશન ડિઝાઇનિંગ કર્યું હતું. અને એના પછી એને વિચાર આવ્યો કે હું એના અપગ્રેડ કરવા ફેશન મેનેજમેન્ટનો કોર્સ કરવા હું વિચારી. પછી બે વર્ષમાં વિચારીને નક્કી કર્યું કે આપણે કેનેડા જવું જોઈએ. કેનેડા જવાનો વિચાર આવ્યો એટલે ડિસ્કસ કર્યા ફેમિલીમાં. અને પછી આમ તો ઘણા બધા મારા સર્કલમાં બી લોકોના છોકરાઓ ગયા છે કેનેડા, એ દ્રષ્ટિએ અમે વિચાર્યું કે મોકલીએ. પણ અમુક જગ્યાએથી મને સોર્સ મળ્યા કે કાનનમાં તમે જાઓ. અને ઇન બિટવીન મેં નોર્મલ આખું વડોદરા શહેરમાં તો ફેમસ જ છે કાનનને, કોઈ જાહેરાત માટે કે કોઈ પબ્લિસિટી માટે કે કોઈ કાનન માટે કોઈ રેકોમેન્ડેડ કરે તો જ આઈડિયા આવે એવું નથી. ઇઝીલી છે, ફેમસ છે એટલે ડાયરેક્ટલી મેં કોઈના કહેવા વગર ડાયરેક્ટલી જ કાનનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને ત્યાં ડાયરેક્ટ ઓફિસમાં જઈને ત્યાં મળ્યો તેમને. ફિઝિકલ ઓફિસમાં ગયા એટલે એમના રિસેપ્શન પર જે સ્ટાફ છે એ લોકોનું પોલાઇટલી વર્તન હોય છે, એમને બધી ડિટેલ ભરાવાય કે તમારે સ્ટુડન્ટ વિઝા માટે ક્યાં બનવા મોકલવા છે, શું કરવું છે, એમને પ્રોપર માર્ગદર્શન આપ્યું. પછી એમને અમને કાઉન્સેલર જોડે કોન્ટેક્ટ કરાવ્યો આપ્યો. અને ઇન બિટવીનમાં ઓનર પણ મળ્યા હતા મને ત્યાં બેઠા બેઠા. અને એમના ઓનર જે છે આઈ થિંક એમનું નામ મનીષભાઈ, એમને મને સારી સલાહ આપી અને એક બેસ્ટ કાઉન્સેલર જે છે એમને મને એમને ગાઈડ બી કર્યો કે આ તમને બધું પ્રોપર તમને બધું જ ગાઈડ કરી આપશે. ઇવન કોલેજથી માંડી અને એની ફી સ્ટ્રક્ચર છે કે જીઆઈસી છે વોટ એવર બધું તમને પહેલાં જ સમજાવી દેશે એવું કર્યું. અને એ થયું બી એવું. એમના જે આઈ થિંક મને જે મળેલા છે એ છે કાઉન્સિલર હતા અનિલભાઈ, અનિલ ગોયલ આઈ થિંક એ હતા. એમને મને સ્ટુડન્ટ મારી ડોટર, એકચ્યુઅલ પહેલાં તો હું મારી ડોટર વગર જ ગયો હતો, હું એકલો જ ગયેલો હતો. મેં 70% કામ તો હું એકલા જઈને જ કરી હતી કારણ કે મારી ડોટર અહીંયા હતી જ નહીં, અમદાવાદ હતી. એટલે અનિલભાઈએ જ મને બધું પ્રોપર પૂરું ગાઈડ કર્યું કે ભાઈ તમે ભણવા મોકલો છો તો કયા બેઝ પર મોકલો છો, શું કરું. તો મારી ડોટર ઓલરેડી અહીંયા નિફ્ટમાં ફેશન ડિઝાઇનિંગ કરેલું હતું, એ જ બેઝ પર પછી ફેશન મેનેજમેન્ટ કરવા માટેનું વિચાર્યું. અનિલભાઈએ એડવાઇસ કરી કે તમે આ કેટલી કોલેજ છે, સારામાં સારી કોલેજો છે કેનેડાની, એમાં આપણે ફોર્મ એ કરીએ. પણ ફોર્મ ફિલ કરતા બધા બધી ડિટેલ એમણે મને આપી દીધી કે સપોઝ કે ભાઈ આ કોલેજની આટલી ફી થશે, આટલા રૂપિયા તમારે ભરવા પડશે, પહેલાં સેમિસ્ટરમાં કેટલા ભરવા પડશે, કેવી રીતે પ્રોસેસ છે, આપણે પહેલાં શું કરવાનું છે, બધું ડિટેલમાં મને બતાડ્યું. પછી મેં એક વીક પછી ફરી જઈને કોન્ટેક્ટ કર્યો, ત્યારે પછી આનો પ્રોસેસિંગનું મેં કામ ચાલુ કર્યું. મને સેટિસ્ફાઈ લાગ્યું એમનું બોલવાનું વર્તન ને આ બધું. એટલે પછી મેં પાછો ત્યાં જ ગયો કાનનમાં જ. બીજી કહીને આઇલ્સની જે એક્ઝામ આપવાની છે, ઇવન ટ્રેનિંગ હતી, ટ્રેનિંગમાં એનાથી અવાય એવું નહોતું, તો ઓનલાઈન એને મેં ત્યાં આગળ એડમિશન લીધું હતું. ઓનલાઈન એ કરતી હતી, રાત્રે એને પાછા સમય મળે એટલે એ બેઝિકલી જોબ કરતી હતી એટલે રાત્રે સમય મળે પ્રેક્ટિસ કરતી હતી. અને બધું જ એને ડિટેલમાં બધું મળી જતું હતું ઓનલાઈનમાં જ, કે નોટ એવું કે મારે, મને પોતાને પહેલાં એવું હતું કે એ ફિઝિકલી જતી ત્યાં આગળ તો સારું હતું ભણવા, પણ એને ઓનલાઈનમાં બી બધી સારી જ વિગતો પૂરી ડિટેલ મળી દીધી. એ સંદર્ભે એમને આઈએલ્સ એના એમના થકી જ કર્યું બધું પ્રોસેસ, અને આઈએલ્સ એક્ઝામ આપીને એલિજિબલ થઈ એટલે પછી એને વિઝા પ્રોસેસ કર્યો. આઈ થિંક એના 6.5 બેન્ડ છે. કાનનમાં બેઝિકલી તો હું કહું ને કે મને તમે વેરી પ્રોપર પ્રોફેશનલ તરીકેનું કામ કરતા હોય કે પોલાઇટલી બધું આપણે, એવું નહીં કે આ એવું બીકોઝ ઓફ કે મેં ત્યાં જોઉં છું તો એવરીડે 90-100 લોકોની વિઝિટ હોય છે. એટલે એવું બી નથી કે એમની પાસે એટલા, એવું બી નથી કે હું નહીં જઉં તો એમને બિઝનેસમાં ફરક પડવાનો. ઘણા બધા એમના પાસે ઘણા લોટ્સ ઓફ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ આવતા હોય છે, પણ બધાની માટે પ્રોપર એ લોકો બધાનું સારું વર્તન કરીને કામ કરે છે. કોઈ બી એક્સપેઝેડ હોય, ચાહે ફાઇનાન્શિયલી બી અમને હેલ્પ કોઈની જોતી, કારણ કે હું ત્યાં બેસતો હતો બધા જ, ઘણા બધા ફેમિલી જોતો હતો કે અમુક ફેમિલી એવા લાગતા હતા કે આ કેવી રીતે મોકલશે, પણ એ બધી એ લોકો એડવાઇસ અમને આપતા હતા, હું સાંભળતો હતો. ઇવન એમના રિસેપ્શન પર બી અમે જતા હતા તો 2 કે 3 વખત આઈ થિંક હું ગયો, પછી તો એમને મારું નામ મારી ડોટરનું નામ બધું જ ખબર પડી. એટલે એટલું બધું ટૂંકમાં એમનો સ્ટાફ એટલો એવો છે કે એવું આટલો બધો રોજ 100-150 માણસો આવે, છતાં એ લોકો પ્રોપર ઓળખી જાય કે આ વ્યક્તિ કોણ છે, ક્યારે આવ્યા હતા. એટલે ફરી 4-5 વખત ગયા પછી તો મને એવું કંઈ લાગ્યું જ નહીં કે હું અહીંયા એવી રીતે આવ્યો છું કે આ કોઈ કોઈ એજન્સી છે કે એજન્ટ છે, ફેમિલી જેવું વર્તન એ લોકોનું થઈ ગયું હતું. તમારી ઈચ્છા જો વિદેશ જવાની હોય તો તમારે 100%
કાનન પર ટ્રસ્ટ કરી અને કાનનના એમના સ્ટાફ છે, કાઉન્સિલર છે, એમના ઓનર છે રિસેપ્શન પર. તમે ટૂંકમાં કે તમે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એના બધા જ જવાબ એ લોકો મને ફોન પર બી આપ્યા હતા અને પર્સનલ બી આપતા હતા. ફોન પર એ બિઝી હોય તો એટલીસ્ટ મને રિપ્લાય બી આપતા હતા કે હું બિઝી છું, હું તમને પાછો કોન્ટેક કરું છું. એટલે 100% તમને શ્યોરિટીથી ત્યાં મળી જાય. ફર્સ્ટ મને બીજું એક કે મને એ બી બહુ કામ લાગ્યું કે SOP બી એમને જ બનાવ્યું હતું, મારી ડોટરનું SOP બી એમને જ બનાવ્યું હતું. અને ઘણા બધાથી જાણવા બી મળ્યું હતું અને મને પોતાને બી લાગતું હતું કે અમને એક્સપિરિયન્સ પ્રમાણે આ વિઝા ફાઇલ કરશે ને તો ડોક્યુમેન્ટ સ્ટ્રોંગ થઈને જ જશે, કોઈ જગ્યાએ મિસ્ટેક એવી નહીં નીકળે કે કાનનને જ્યાં બધું પ્રોસેસ કરો એમાં એમની કોઈ મિસ્ટેક છે, કોઈ ડોક્યુમેન્ટ ના મળ્યું કે ના લીધું મારી પાસેથી, એના લીધે મારા વિઝા અટકે એવું નહીં થાય. બિકોઝ મારી પાસે પ્રોપર બધી જ વસ્તુ લીધી હતી અને એમને SOP બી બનાવ્યું હતું, મેં વાંચ્યું હતું, બહુ ફાઇન. મારી ડોટર બી પછી અમે ચાર લાસ્ટ 4 to 5 times તો મારી ડોટર અમે બંને જતા હતા આ વિઝાને પ્રોસેસ કરવા માટે, કારણ કે એની બી જરૂર તો પડે છે. એને બી લાગ્યું એવું કે ના ડેડી આપણે પ્રોપર જગ્યાએ આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અમારા કરતાં નવા જનરેશનનું નોલેજ વધારે હોય. એટલે અમે મારી ડોટરને પૂછ્યું બેટા આપણે કાનૂનમાં આવ્યા છે, તને કોઈ મિસ્ટેક નથી લાગતી? પણ એમ કીધું ના ડેડી પ્રોપર જગ્યા છે અને પ્રોપર મને ગાઈડ કરી રહ્યા છે. પછી તો હું થોડા પાર્ટ પછી હું નહોતો ઇન્વોલ્વમેન્ટ થતો, મારી ડોટર ડાયરેક્ટલી કરતા હતા, પણ તો બી એ લોકો ઇઝીલી આરામથી મને જવાબ આપતા હતા. ત્યાંથી મેડિકલ બી એમને ડેટ લીધી, બાયોમેટ્રિકની લીધી. ઇવન મારો તો ઇસ્યુ એક એવો હતો કે મારી ડોટરનો પાસપોર્ટના વિઝા આવી જાય ને તો 6 મહિના ઇન બિટવીન લે વિઝા આવે ત્યાર પછી મારે ડોટરનો પાસપોર્ટ 5 મહિનાનો જ વેલિડિટીનો રહેતો હતો. એ મેં એમને હિન્ટ આવી એટલે એમને તરત પાસપોર્ટ નવો બનાવડાયો. મારું એકચ્યુઅલી કહેવાય ને તો મેડિકલ આઈ થિંક થવાનું હતું, વિઝા પ્રોસેસ કર્યો જૂના પાસપોર્ટ પર, મેડિકલ અને બાયોમેટ્રિક થયું મારા નવા પાસપોર્ટ પર. અને જવામાં મને કોઈ તકલીફ નહીં પડી, મને ટેન્શન હતું જ કે આ ઓફિસમાંથી બધા બોલ્યા કરે છે અનિલભાઈ કે નહીં વાંધો નહીં આવતો, પણ મને ડર હતો કે જૂના પ્રોસેસ કર્યું. પણ એ બી બધું એમને માઇન્ડમાં રાખ્યું હતું, એમને ધ્યાન હતું. એટલે જેવા મારા વિઝા આવ્યા એટલે તરત એમને બધી જૂના જે પ્રોસેસ કર્યા હતા કોલેજની અંદર, GIC માં, પછી આ શું કહેવાય વિઝા પ્રોસેસ, બધી જગ્યાએ એમને જ અપડેટ પાસપોર્ટ અમારો નવો ઓટો એમને જ કરી દીધો. નથી અમારે એમને કોઈ કહેવું પડ્યું કે આ તમે મને કરીને આપો.